ભયંકર ગરમીની અંદર શરીરને એસી જેવી ઠંડક આપે અને લૂ લાગવાથી બચાવે એવા કેરીના બાફલાની રેસીપી આજે આપણે જોઈશું। આજની રેસીપી એક રિક્વેસ્ટેડ રેસીપી છે। આ કેરીનો બાફલો બનાવી તમારા ઘરના દરેક સભ્યને તમે આપી શકો છો અને ગરમીથી એમને બચાવી શકો છો। તો ચલો કેરીનો બાફલો બનાવી અને એને સ્ટોર કેવી રીતે કરાવાય એ પણ આજના વિડીયોમાં આપણે જોઈએ। રેસીપી શરૂ કરતા પહેલા તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી મારી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। કેરીનો બાફલો બનાવવા માટે અત્યારે મેં તોતા કેરીનો ઉપયોગ કર્યો છે। તોતા કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે એટલે આપણે ખાંડ કે ગોળ જે પણ આપણે ઉપયોગમાં લઈએ ગળપણ માટે એની ઓછી જરૂર પડે છે। તો મેં અત્યારે 750 ગ્રામ તોતા કેરી લીધી છે। પાણીથી એને મેં બરાબર સાફ કરી લીધી છે અને એની છાલ આપણે પહેલા કાઢી લેવાની છે। મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી તમે 25 થી 30 નંગ મીડિયમ સાઇઝના જે ગ્લાસ આવે છે એટલો કેરીનો બાફલો બનાવીને તૈયાર કરી શકો છો। જ્યારે પણ આપણે છાલ કાઢીએ તો એકદમ સરસ રીતે છાલ કાઢવાની છે, એની પર બિલકુલ ગ્રીન પાર્ટ ના રહેવો જોઈએ। તો આ રીતે આપણે કેરીની છાલ કાઢી લઈએ, પછી કેરીના નાના નાના પીસ કરી લેવાના છે। તમારે ત્યાં જો તોતા કેરી ના મળતી હોય તો તમે જે દેશી કેરી આવે છે એ ઉપયોગમાં લઈને પણ બાફલો તૈયાર કરી શકો, પણ પછી તમારે ગળપણ માટે ખાંડ કે ગોળ વધારે નાખવા પડશે। આ રીતે બાફલો બનાવીને તમે એને ફ્રીઝમાં નીચે જ્યાં આપણે ખાવાની વસ્તુઓ મૂકીએ છીએ ત્યાં 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો। અને જો તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરો તો આરામથી તમે એને 4 થી 5 મહિના માટે સ્ટોર કરી શકો છો। તો તમારે વધારે ક્વોન્ટિટીમાં બાફલો બનાવીને રાખવો હોય તો તમે એને ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો અને પછી જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવો હોય ત્યારે એને થોડી વાર માટે બહાર કાઢી ઉપયોગમાં લઈ શકો છો। આ પ્રમાણે આપણે કેરીના નાના નાના પીસ કરી લેવાના છે। તો હું પહેલા 3 કેરીના આ રીતે પહેલા નાના પીસ કરીને તૈયાર કરી લઉં છું। આ રીતે પીસ તૈયાર થઈ જાય પછી આપણે એને પ્રેશર કુકરમાં બાફી લેવાના છે। પ્રેશર કુકરમાં બાફતી વખતે આપણે બહુ વધારે પ્રમાણમાં પાણી ઉપયોગમાં નથી લેવાનું। આ રીતે કેરીના પીસને કુકરમાં નાખ્યા પછી ફક્ત કેરીના ટુકડા ડૂબે એટલું જ આપણે એની અંદર પાણી નાખીશું। તો અત્યારે મેં પહેલા 1 કપ પાણી નાખ્યું છે। આ રીતે ચમચીથી એનું લેવલ કરી લેવાનું। તો હજુ થોડું વધારે પાણી જોઈશે તો હું બીજું 1/2 કપ જેટલું પાણી એની અંદર નાખું છું। હવે આપણે એને 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું। જ્યાં સુધી આપણા કેરીના ટુકડા બફાય ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો એના માટે મેં 1/2 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે। હવે આપણે એની અંદર 1/2 ચમચી ઇલાયચીનો પાવડર નાખવાનો છે। તમારી પાસે ઇલાયચી પાવડર ના હોય તો તમારે 3 થી 4 નંગ ઇલાયચી લેવાની અને 1 ટીસ્પૂન આપણે એમાં શેકેલા જીરાનો પાવડર નાખીશું। હવે થોડું પાણી નાખી આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈશું। કેરી અત્યારે આપણી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે પાણી એની અંદર વધારે નથી અને કેરી એકદમ સરસ ગળી ગઈ છે। આ પ્રમાણે તમે ચમચાથી મેશ કરશો તો કેરી સરસ બફાઈ ગઈ છે એટલે ઇઝીલી એ મેશ થઈ જશે। તો આ પ્રમાણે પહેલા આપણે મિક્સ કરી લઈશું। ગરમ છે એટલે એને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દઈશું। 8 થી 10 મિનિટમાં એ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે હેન્ડ બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરી દઈશું। તમારે જો મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરવું હોય તો પણ કરી શકો અથવા તો આ પ્રમાણે હેન્ડ બ્લેન્ડરથી પણ ઇઝીલી એ મિક્સ થઈ જાય છે। હેન્ડ બ્લેન્ડરથી તમે જો આ રીતે મિક્સ કરો તો એ થોડું ગરમ હોય તો પણ તમે એને ઇઝીલી મિક્સ કરી શકો છો, પણ જો તમારે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરવું હોય તો એને એકદમ ઠંડુ થવા દેવું પડશે અને પછી તમારે ગ્રાઇન્ડ કરવાનું। તો અત્યારે આપણું જે કેરીનું મિશ્રણ છે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એની અંદર ગોળ નાખીશું। કેરીનો બાફલો બનાવવા માટે ગોળ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે ગળપણ માટે, પણ ગોળ વધારે સારો હોય છે એટલે અત્યારે મેં ગોળ નાખ્યો છે। તમારે જો ખાંડ નાખવી હોય તો ખાંડ નાખી શકો અથવા તો જે મિશ્રી સાકર આવે છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો। મેં અત્યારે 2 કપ ગોળ એની અંદર ઉમેર્યો છે। ગોળને આપણે આ રીતે એકદમ ઝીણો કરી લેવાનો છે। કેરીના બાફલાનું જે મિશ્રણ છે અત્યારે થોડું ગરમ છે એટલે ઇઝીલી ગોળ એની અંદર મિક્સ થઈ જશે। આ પ્રમાણે આપણે મિક્સ કરી લેવાનો છે। અત્યારે મેં ગેસ ચાલુ નથી કર્યો, આ આખી પ્રોસેસ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ કરવાની છે। જો તમે ગોળ આ રીતે ઝીણો કરી લીધો હશે તો 2 થી 3 મિનિટમાં જ એની અંદર ઓગળી જશે। હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું। જેટલો પણ બાકી ગોળ રહ્યો છે એ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે અને બહુ વધારે ઉકાળવાની જરૂર નથી પડતી, કોઈ ચાસણી પણ નથી કરવાની હોતી। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને જે ફુદીનાની પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ આ સ્ટેજ ઉપર એની અંદર ઉમેરી દઈશું।
મિક્સ કરી લેવાનું છે અને જે જારની અંદર મેં પેસ્ટ બનાવી હતી એમાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એ પાણી પણ આની અંદર મિક્સ કર્યું છે। ફુદીનો નાખવાથી એકદમ સરસ ગ્રીન કલર આવે છે અને ફુદીનો આપણા ડાયજેશન માટે પણ ખૂબ સારો છે અને ઉનાળામાં ગરમીથી આપણને રક્ષણ પણ આપે છે એટલે ફુદીનાની ફ્લેવર આમાં બહુ સરસ લાગે છે। તમને જો ના ગમતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। તમને જો ગમતું હોય તો તમે આમાં અડધી ટીસ્પૂન મરીનો પાવડર પણ નાખી શકો છો પણ મારા ત્યાં નથી ગમતું એટલે મેં નથી નાખ્યો। આ રીતે થોડા બબલ આવે અને ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને એને એકદમ ઠંડુ થવા દઈશું। જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે। આ પ્રમાણે તમે એ બાફનું બનાવીને ઇઝીલી સ્ટોર કરી શકો છો જેથી રોજ રોજ તમારે કેરીને બાફવાની જરૂર ના પડે અને ગરમીમાં તમને રક્ષણ મળે। હવે જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ત્યારે એની અંદર એક પિંચ જેટલો આપણે ગ્રીન કલર ઉમેરવાનો છે। આ ટોટલી ઓપ્શનલ છે પણ જ્યારે પણ તમે કોઈ વસ્તુ સર્વ કરો તો સૌથી પહેલા એ વસ્તુનો ટેસ્ટ આપણે આપણી આંખો દ્વારા કરીએ છીએ તો આંખોને સરસ લાગે એટલા માટે અત્યારે મેં એની અંદર થોડો ફૂડ ગ્રીન કલર ઉમેર્યો છે પણ આ ટોટલી ઓપ્શનલ છે, તમને ના ગમે તો સ્કીપ કરી શકો। હવે આ બાફલાને જો તમારે સ્ટોર કરવો હોય 15-20 દિવસ માટે તો હંમેશા કાચના બોટલનો ઉપયોગ કરવાનો જેથી લાંબા સમય સુધી સરસ રહે। તો એક કાચની બોટલમાં આપણે એને અત્યારે ભરી લઈશું। તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ એને સ્ટોર કરી શકો છો પણ જો તમારી પાસે કાચની બોટલ કે કાચનું કોઈ વાસણ અવેલેબલ હોય ઘરમાં તો તમે એમાં જ એને સ્ટોર કરજો। આ રીતે એને બોટલમાં ભર્યા પછી ફ્રીઝમાં આપણે જ્યાં શાકભાજી મૂકીએ છીએ ત્યાં એને 15-20 દિવસ માટે રાખી શકીએ છીએ। હવે જ્યારે તમારે આ બાફલો સર્વ કરવો હોય તો એના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું જેમાં મેં 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે, 1/2 ટીસ્પૂન મરચું લીધું છે લાલ અને 1 ટીસ્પૂન કાળું મીઠું લીધું છે। ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। જ્યારે પણ તમે આ બાફલો બનાવો તો એમાં થોડો મસાલો એડ કરી દેવાનો જેથી એનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે। તો આ પ્રમાણે અત્યારે મેં મસાલો તૈયાર કરી દીધો છે। હવે જ્યારે પણ તમે આ બાફલાને ગેસ સમક્ષ તમારા સર્વ કરો તો ગ્લાસ ઉપર આપણે આ રીતે થોડું લીંબુ લગાડી દઈશું અને જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ થોડો આના ઉપર લગાડી દઈશું। ગ્લાસ ઉપર લીંબુ લગાડ્યું હશે એટલે ઇઝીલી એ મસાલો ગ્લાસની જે કિનારી છે એની પર ચોંટી જશે। આ પ્રમાણે તમે જ્યારે મહેમાનોને સર્વ કરો છો તો દેખાવમાં એકદમ જ સરસ લાગે છે। તમે એને એઝ ઇટ ઇઝ ખાલી સિમ્પલ ગ્લાસમાં પણ સર્વ કરી શકો છો પણ અત્યારે હું તમને સર્વ કરવા માટેની આ એક મેથડ બતાવી રહી છું। તમે બાફલાના પલ્પને ઠંડા પાણીમાં અથવા તો બરફ સાથે મિક્સ કરીને સર્વ કરી શકો છો। મેં અત્યારે જે ગ્લાસ લીધો છે એના માટે મેં 4-5 ટેબલ સ્પૂન પલ્પનો ઉપયોગ કર્યો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે પલ્પની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો। તો આ ગરમીની સિઝનમાં લૂથી બચવા માટે આ બાફલાના પલ્પની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો। આ પલ્પ બનાવીને તમે એને 15-20 દિવસ માટે નીચે ફ્રીઝમાં અને ઉપર ફ્રીઝરમાં જે આપણે બરફ જમાવીએ છીએ ત્યાં 4-5 મહિના માટે ઇઝીલી સ્ટોર કરી શકો છો। આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે।